તમે આજે જોઈ રહ્યા છો, આજે ફિનિફ્ટીની એક્સપાયરી છે, આજે સારું એવું દબાણ માર્કેટમાં છે. ઘણા વખત પછી આપણે એક દબાણ નહીં પણ એક યુનો સ્લેમ મોડમાં માર્કેટ જોઈ રહ્યા છે. કઈ રીતના આજના લેવલ્સ પર ધ્યાન રાખવું જોઈએ? સો વેરી ગુડ મોર્નિંગ. જે રીતના આજે આપણે માર્કેટને જોઈ રહ્યા છીએ, એક ઓપન આપણને પોઝિટિવ એન્ડ પર બંધ જોવા મળ્યું હતું અને ત્યાંથી આપણને હાયર એન્ડથી પ્રેશર બંધ જોવા મળી રહ્યું છે. કેમ કે યેસ્ટરડેના સેશનમાં પણ આપણને સેમ ફોર્મેશન બંધ જોવા મળી હતી. ઓપન હાઈ જેવું ફોર્મેશન ફોર્મ થયું હતું, ઓપન થઈ હતી ઇન્ડેક્સ પોઝિટિવ નોટ પર, અને પરંતુ એ જ લેવલ એક હાઈની જેમ કામ કર્યું અને ત્યારથી આપણને કન્ટિન્યુઅસલી પ્રેશર બિલ્ડ થતું જોવા મળ્યું હતું. સેમ સાઈડ પર અગર ઇન્ડેક્સની વાત કરીએ તો છેલ્લા 3-4 દિવસથી આપણે ઓવરઓલ એનએસસીમાં અગર જોવા જઈએ તો બ્રેથ બી થોડી ખરાબ થતી જોવા મળી રહી છે. સો અહીંયા સ્ટોક સ્પેસિફિક માર્કેટ અત્યારના બની રહી હોય એના ચાન્સીસ થોડા વધારે છે. તો અહીંયા બહુ કોશિયસલી ટ્રેડ કરવાનું રહેશે, કારણ કે ઇન્ડેક્સ જ્યાંથી 25,000 નો લેવલ બ્રીચ કર્યો છે ત્યારથી આપણને એટલી મુવમેન્ટ આપણને પોઝિટિવ સાઈડ પર બંધી જોવા નથી મળી. અને બેક ટુ બેક આપણે જોયું હતું કે નીચેના સાઈડ પર આપણને જે 24,000 ના લેવલ હતા, 24,000 થી 25,000 ના લેવલ આપણને બહુ ક્વિકલી બંધ જોવા મળ્યા હતા. અને ત્યાંથી હવે 25,000 ના લેવલની આસપાસ એક ચેન્જ ઇન ટ્રેન્ડ ન કહી શકાય, પરંતુ એક એક્ઝોશન અહીંયાથી આપણને આવતું જોવા મળી શકે છે. કારણ કે આરએસઆઈ પણ કેટલીક 70 ની આસપાસ પહોંચીને અત્યારે આપણને કરેક્ટિવ મોડમાં ટ્રેડ કરતી એવું લાગી રહ્યું છે. તો એક પોઝ ઇન ટ્રેન્ડ યા તો એક એક્ઝોશન આરએસઆઈથી હડકું પ્રોફિટ બુકિંગ આપણે એક્સપેક્ટ કરી શકાય એવું છે. નિફ્ટી સ્પેસિફિક નિફ્ટીમાં નીચેમાં 25,000 એક સ્ટ્રોંગ સપોર્ટની જેમ કામ કરતું જોવા મળી શકે, પરંતુ જો 25,000 નો લેવલ બ્રીચ થાય છે તો નીચે 24,800 સુધીના લેવલ્સ આપણને નિફ્ટીમાં બનતા જોવા મળી શકે છે. અને કોન્ટ્રાસ્ટ સાઈડ 25,500 એક સ્ટ્રોંગ હર્ડલની જેમ કામ કરતું આપણને ઇન્ડેક્સ બંધમાં જોવા મળી શકે છે. સેમ વે અગર બેંક નિફ્ટીની વાત કરીએ તો બેંક નિફ્ટી હજી પણ 51,500 જે હર્ડલ માર્ક છે એને બ્રીચ કરવા માટે સક્સેસફુલી ટ્રેડ નથી કરી શક્યું. અને યેસ્ટરડેના સેશનમાં પણ આપણે જોયું તો ક્યાંક ને ક્યાંક 51,500 સુધીના લેવલ આપણને બનતા જોવા મળ્યા હતા, એની ઉપર આપણને જતું જોવા મળ્યું હતું ઉપર જ, પરંતુ ફરીથી થ્રુ આઉટ ધ ડે આપણને પ્રેશર બિલ્ડ થતું જોવા મળ્યું, જે રિઝલ્ટ થયું કે 51,400 ના આસપાસ આપણને ક્લોઝિંગ બનતું જોવા મળ્યું. તો વસ્તુ એ છે કે હજી પણ આપણને કંઈક ને કંઈક ઇન્ડેક્સમાં પ્રેશર બનતું જોવા મળી રહ્યું છે. બેંક નિફ્ટીમાં એ એકદમ અગ્રેસિવ પોઝિટિવ સાઈડ પર કે એક બુલિશ મોડ હજી બી એના પર સ્ટાર્ટ નથી થયો. ઇન્ડિકેટર ફ્રન્ટ પર પણ જોઈએ તો આરએસઆઈ બી હજી પણ સ્ટ્રગલ કરી રહી છે એની મિડ પોઈન્ટ ના આસપાસ. તો એક ઇનડેસિસિવનેસ અત્યારના બેંક નિફ્ટીમાં જોતા લાગી રહ્યું છે. અને સેમ વે અગર જો બેંક નિફ્ટીમાં ડિરેક્શનલ આપણને કન્ફર્મેશન જોઈતું હોય તો બે લેવલ્સ છે. એક છે 51,000 નો ઓન અ લોઅર સાઈડ, અગર 51,000 નો લેવલ નીચેની સાઈડ પર બ્રીચ થાય છે તો આપણને એક કરેક્શન બનતું જોવા મળી શકે છે 50,000 સુધી. ઓન અ કોન્ટ્રા સાઈડ 51,500 નો લેવલ જો બ્રીચ થાય છે અને એના ઉપર સસ્ટેન કરવાનો સ્ટાર્ટ કરે છે ત્યારે તેને આપણને 52,000 અને 52,500 ના લેવલ્સ બનતા જોવા મળી શકે છે. ટિલ ધ ટાઈમ જ્યાં સુધી 51,000 અને 51,500 ના અંદર બેંક નિફ્ટી ટ્રેડ કરે છે ત્યાં સુધી આપણને આ કન્સોલિડેશનનો કારોબાર જ કન્ટિન્યુ થતો જોવા મળી શકે. તો એક કન્સોલિડેશન મૂડમાં આપણે માર્કેટને જોઈ શકીએ છીએ. આઈધર વિચ વેઝ બેંક નિફ્ટીની જ્યારે વાત કરીએ છીએ અત્યારે માર્કેટ જઈ શકીએ છીએ નીચેના લેવલ 51,000 અને ઉપરના 51,500 અને બંનેને બ્રીચ કરીએ છીએ તો ફર્ધર ડાઉન કે અપ જઈ શકીએ છીએ. તો અત્યારના એક સાઇડ વેઝનો આપણે કારોબાર જોઈ રહ્યા છીએ. તે સ્ટોક સ્પેસિફિક મુવમેન્ટમાં જ આપણે કામકાજ કરવાનું છે. પણ આપણી સાથે આતિશ માટલાવાલા પણ જોડાયા છે. આતિશજી ગુડ મોર્નિંગ. આ એક યુનો આપણે 12-13 દિવસ સુધી જોયું કે એક માર્કેટ ઉપર ચાલ્યું અને આજે એક ફર્સ્ટ ડે જોઈ રહ્યા છીએ કે થોડુંક અહીંયા આપણે યુનો એક ફ્લેટિશ કારોબાર જોઈ રહ્યા છીએ. કઈ રીતના તમે અત્યારના માર્કેટને જોઈ રહ્યા છો? કારણ કે સિચ્યુએશન સેમ છે, કોઈ ચેન્જ નથી થઈ, પણ ઓફકોર્સ અત્યારના જો ખરીદી કરવી હોય તો ક્યાં તમને લાગે છે કે આજના દિવસે આપણે ખરીદી કરી શકીએ લોંગ ટાઈમ માટે? કોઈ એવું નજરમાં સેક્ટર કે કાઉન્ટર? ગુડ મોર્નિંગ. આપણે જોઈએ તો ડોમેસ્ટિકની વાત કરીએ તો જીડીપી ડેટા થોડા એક્સપેક્ટેશન કરતાં ઓછા આવેલા, પ્લસ આપણે જોઈ રહ્યા છે કે પ્રમોટર અને પીઈ ફંડ બહુ બધું સેકન્ડરી માર્કેટમાં સેલિંગ કરે છે, પ્લસ આઈપીઓ બી બધા લાઇનઅપ છે. ચાઇનાની વાત કરીએ તો ચાઇનામાં બી થોડું સ્લોડાઉન વિઝિબલ છે, એના લીધે મેટલ પર્ટિક્યુલરલી સ્ટીલ પર પ્રેશર છે, ક્રૂડ ઓઇલ બી નીચે છે. તો આવા સમયમાં અગર લોંગ ટર્મ માટે કોઈ ખરીદી કરવા માંગીએ તો મારી સલાહ છે કે એફએમસીજી બાય કરો, પાવર બાય કરો, ફાર્મા બાય કરો. તો આ 3 સેક્ટર લાગે છે મને કે આગળ જઈને બેનિફિટ થશે અને ઇન્ટરેસ્ટ રેટ કટ આવશે તો બેન્કિંગ અને એનબીએફસીમાં બી સારી મુવમેન્ટ આવવી જોઈએ.
ઓકે, તો એફએમસીજી ફાર્મા તરફ તમે નજર રાખી શકો છો અને અહીંયા કામકાજ કરી શકો છો. અહીંયા તમને એક મોમેન્ટમ મળશે કે તમે અહીંયા એક ખરીદી કરી શકો છો. પછી સાથે જ